આડે ગળિયામાંથી જ આપણે લીધું છે કે પાછળની સંખ્યા લખો એટલે કે પછીની સંખ્યા પાછળની સંખ્યા એટલે કે પછીની સંખ્યા તો 54 પછી 54 પછી શું આવે તો આપણે જોઈએ અહીંયા આગળ આ 54 છે એટલે પછી શું આવે 55 ચલો 58 છે 5 8 58 છે કેટલા છે 58 છે તો 58 પછી શું આવે તો જોઈ લો 5 9 59 બરાબર ચલો 6 6 64 છે જુઓ 6 6 64 એના પછી શું આવે છે 65 6 5 65 ચલો 68 છે 6 8 68 છે 6 8 68 એના પછી શું આવે 6 9 69 ચલો 63 છે 6 6 63 છે 63 પછી શું આવે છે 6 6 64 ચલો 51 છે 5 8 51 પછી શું આવે છે તો 5 6 52 57 છે 5 7 57 છે 57 પછી શું આવે છે 58 ચલો 59 છે આ 59 5 9 59 59 પછી શું આવે છે 60 શું આવે છે 60 આવે છે શું આવે છે 60 ઝઘડે મિત્રો 60 હવે 67 આપેલા છે તો 67 પછી 67 પછી તો 6 8 68 તો બાળકો આપણે પાછળની એટલે પછીની સંખ્યા જોઈ પાછળની એટલે કે પછીની સંખ્યા જોઈએ આપણે બરાબર હવે આગળની સંખ્યા જોઈએ તો 6 6 62 આપેલા છે તો 6 6 62 ની પહેલા જો લઈ આવ્યો છે આ 6 6 62 ની પહેલા 61 5 6 54 છે તો 5 6 54 ની પહેલા 5 6 54 ની પહેલા જે 5 6 53 હવે બાળકો જુઓ કે 5 6 53 ની પહેલા આ 5 6 53 ની પહેલા શું આવે છે 5 6 52 58 આપેલા છે તો 58 ની પહેલા જુઓ તમે 58 ની પહેલા શું આવે છે જોઈ લો તો 58 ની પહેલા 57 હવે 6 6 63 છે તો 6 6 63 ની પહેલા 6 6 62 6 5 65 છે તો 6 5 65 ની પહેલા 6 6 64 6 8 68 છે તો 6 8 68 ની પહેલા 6 7 67 હવે 70 આપેલા છે અહીં આગળ તો 70 ની પહેલા શું છે બાળકો જોઈ લો 70 પહેલા તમને શું લખવા છે 6 9 69 જો બાળકો આપણે આગળની સંખ્યા શીખ્યા આગળની સંખ્યા જો 61 62
કે 53 અને 54 ની વચ્ચે બાળકો જુઓ અહીં બોર્ડ ઉપર જોઈ લો તમે 51 ના ઘડિયાળ ની અંદર 51 પાછળ એક વાર 51 નો ઘડિયો છે એમાં જોઈ લો કે 53 ક્યાં આપેલા છે જુઓ તમે બાળકો તો 53 અને 53 અને 54 ની સોરી 53 અને 55 ની વચ્ચે 53 અને 55 ની વચ્ચે બાળકો જોઈ લો 53 આ પાછળ તો 53 છે અને બે પાછળ 55 છે તો 53 અને 55 ની વચ્ચે શું આપેલું છે જોઈ લો પાછળ જગર 54 હવે 64 અને 66 61 નો ઘડિયામાં ધ્યાન આપો તમે જગર એકર 100 પહેલા 64 જોઈ લો અને 66 જોઈ લો તો આ 64 અને 66 એ બંને વચ્ચેની વચ્ચે શું છે 64 અને 66 ની વચ્ચે જગર પાછળ 65 હવે જગર સાથે 67 અને જગર ઉપર 69 જગર સાથે 67 અને જગર ઉપર 69 ની વચ્ચે જગર આગળ 68 હવે 68 અને 70 ની વચ્ચે બાળકો જોઈ લો 61 જગર આગળ જગર એકર 61 માં પડ્યો જુઓ તમે તો એમાં 68 અને 70 ની વચ્ચે આ જગર આગળ 68 છે આ સામે ને એટલે 70 છે એ બંને ની વચ્ચે શું છે જગર ઉપર 69 તો બાળકો આપણે આ વચ્ચેની સંખ્યા લખી આપણને આવડવું જોઈએ તો જો 61 62 63 54 55 56 62 63 64 65 66 67 53 54 55 64 65 66 67 68 69 68 69 70 તો જો બાળકો આપણે અંકમાં ને શબ્દોમાં જોયું આગળની આ પાછળની સંખ્યા જોઈ આગળની સંખ્યા જોઈ અને વચ્ચેની સંખ્યા જોઈ તો બાળકો તમારે ઘરે આ એક ઘડિયો આ પાછળ એક પર 51 આવો એક ઘડિયો તમારે 5 વાર લખવાનો છે સુંદર અક્ષરે પછી આ જગર એક પર 61 નો ઘડિયો જગર એક પર 61 આ ઘડિયો પણ તમારે 5 વાર લખવાનો છે પણ લખવા ખાતર કોઈ લખવાનું નથી તમને પલાખા આવડવા જોઈએ હું તમને સ્કૂલમાં આવો ત્યારે પૂછીશ કે ચલ બાપમાં કેમ થાય ઉભા થા બોલો તો પાછળ વગર બાપમાં 56 કેમ થાય તો પાછળ છગર 56 58 કેમ થાય તો પાછળ આગળ 58 એવું આગળવું જોઈએ તો તમારે આ એક ઘડિયો 5 વાર અને આ ઘડિયો પણ 5 વાર સુંદર અને સારા અક્ષરે લખવાનું છે પછી આ પાછળની સંખ્યા પછી આગળની સંખ્યા અને આ વચ્ચેની સંખ્યા ઘરે સુંદર અક્ષરે લખવાનું છે અને અંકમાં ને શબ્દોમાં તમને મોડે આવડવું જોઈએ પછી હવે સ્કૂલો ખુલવાની તૈયારીમાં છે પછી જ્યારે તમે સ્કૂલમાં આવશો ત્યારે હું તમારા નોટની ચકાસણી કરીશ હા બાળકો એકદમ સુંદર અક્ષર